નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંક છે એને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ આપું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા જે પ્રશ્નોના જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમારે ફરીથી કમેન્ટમાં લખવાનું છે તમને ખબર જ છે કે ડેલી જે કઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે દસમાંથી જોશો તો પાંચ પ્રશ્નો ભૂગોળના હોય છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે ને એ ઇતિહાસના ભારતના ઇતિહાસના તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય કક્ષાના સોળ નાના મોટા ધાર્મિક સ્થળોના વિકાસ માટે સાડત્રીસ કરોડ એંશી લાખ રૂપિયા મંજૂર કર્યા તેમાં નીચેનામાંથી કયા મંદિરનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વરદાયની માતા મંદિર જે રૂપાલમાં આવેલું છે ગાંધીનગરમાં એનો સમાવેશ થતો નથી બાકી આ બધાનો સમાવેશ થાય છે તમને ખબર છે ને આજે વરદાઈની માતાનું મંદિર છે રૂપાલ ત્યાં પલ્લી ભરાય છે એ પલ્લી ક્યારે ભરાય છે એક્ઝેક્ટ તમારે જણાવવાનું છે ખબર હોય તો તેથી કહી તો રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડને અલગ અલગ સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા નાના મોટા તીર્થ વિકાસ માટે દરખાસ્તો મળી હતી જે દરખાસ્તો પર કાળજીપૂર્વક વિચારણા કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાના નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા સાડત્રીસ પોઈન્ટ એસી કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં વડોદરાના વડોદરા જિલ્લાના ચાર સ્થિર તીર્થ સ્થળોના વિકાસ માટે સાત પોઈન્ટ પિસ્તાલીસ કરોડના કામોની મંજૂરી છે આ ચાર છે ને કયા કયા છે તો સિનોર તાલુકાનું બકરાલ ખાતે આવેલ બરકાલ ખાતે આવેલ શ્રી વ્યાસેશ્વર મહાદેવ ડભોઈ ખાતે આવેલ શ્રી ગઢભવાની માતાજી મંદિર રાયપુર મુકામે આવેલ શ્રી ભાથીજી મંદિર પાદરા તાલુકાના ડબકા ખાતે આવેલ શ્રી મહીસાગર માતાનું મંદિર ઓકે તેવી રીતે મહેસાણા જિલ્લાના છ તીર્થ વિકાસ કામ માટે પંદર પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે એ કયા કયા છે તો ઊંઝા તાલુકાના ઉપેરા ખાતે આવેલ ઠાકોરજી મંદિર ઊંઝાના ઉનાવા ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર શ્રી હનુમાન મંદિર તથા શ્રી શનિદેવ મંદિર કળી ખાતે આવેલ શ્રી દશામા મંદિર વિસનગર તાલુકાના વાલમ ખાતે આવેલ શ્રી કૃષ્ણ મંદિર અમદાવાદની વાત કરીએ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના મોટી બોરુ ખાતે આવેલ શ્રી ભેટડીયા ભાણ મંદિરના વિકાસ કામો માટે ચાર પોઈન્ટ ઝીરો નવ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે પાટણ જિલ્લાના શમી તાલુકાના ઉરાણા ગામે આવેલ શ્રી કોડિયાર માતા મંદિર તથા તલાવ બ્યુટિફિકેશન કામો માટે ચાર પોઈન્ટ અડતાળીસ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે રાજકોટની વાત કરીએ તો જેતપુર તાલુકાના કાગવડ ખાતે આવેલ ખોડધામ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા એક પોઈન્ટ ચોસઠ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો એ પણ યાદ રાખજો ઓકે આગળ વધીએ આપણે સેકન્ડ નંબરના પ્રશ્ન તરફ દર વર્ષે વર્લ્ડ પોસ્ટ ડે ક્યારે ઉજવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે નવમી ઓક્ટોબરના રોજ તો સ્વિસ કેપિટલ જે બર્ન છે એમાં અઢારસો ચુમ્મોતેરમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે નવમી ઓક્ટોબરના રોજ વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે ઓગણીસો ને જાપાનના ટોક્યોમાં યોજાયેલ યુપીયુ કોંગ્રેસ દ્વારા તેના વર્લ્ડ પોસ્ટ ડેને જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી વિશ્વભરના દેશો આ વાર્ષિક ઉજવણીમાં ભાગ લે છે આ પોસ્ટલ સમારોહ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોના રોજિંદા જીવન અને આર્થિક તેમજ સામાજિક વિકાસમાં ટપાલ વિભાગની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ કરવાનો છે ઓકે તમને ખબર છે આપણા ભારતમાં પ્રથમ થ્રીડી પોસ્ટ ઓફિસ કયા શહેરમાં બનાવવામાં આવી છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો શું જણાવવાનું છે શ્રીડી પોસ્ટ ઓફિસ ઓકે ચલો આગળ વધીએ ઘણા બધા શોર્ટ્સ મિત્રો બનાવ્યા છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને સિક્કિમમાં એક મોટી દુર્ઘટના યોજાઈ ચુંગથામ હાઇડ્રોજેમ છે તૂટી ગયો છે ઓકે તિસ્તા નદી પર આવ્યો હતો આખો ડેમ ધોવાઈ ગયો અને આકસ્મિક પૂરે આ વિસ્તારના કેટલાક જિલ્લાઓને ગંભીર અસર કરી છે મોટો વિનાશ કર્યો છે પાણીના મજબૂત પ્રવાહથી ઘણો ઘણા બધા પુલો ધોવાઈ ગયા છે બાવર હાઉસને જોડતા પુલ પણ ધોવાઈ ગયા તમે જુઓ કે આ પહેલાની સોરી આ પહેલાની સ્થિતિ છે ને ચાર ઓક્ટોબર બાદ તમે જોવો આ બધો ભાગ ધોવાઈ ગયો આ બધો ભાગ છે ને ધોવાઈ ગયો કેમ કે આ જે છે અહીંયા તમને દેખાય છે ચુંગથામ ડેમ જેને ચૂંગથામ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સિક્કિમના ચુંગથાંગ શહેરમાં સ્થિત ડેમ અને હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન છે બારસો મેગાવોટેજ થ્રી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો અભિન્ન ભાગ છે સિક્કિમ અને પશ્ચિમ બંગાળ માટે વીજળીનો મુખ્ય સ્ત્રોત કહી શકાય તે એક રન ઓફ ધ રિવર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવ્યો હતો ડેમની કુલ ઊંચાઈ આઠસો ને સત્તર મીટર અને નેટ હેડ સાતસો ને મીટર તેનો ઉપયોગ વીજ ઉત્પાદન માટે થતો હતો સિક્કિમની વાત કરીએ તો વસ્તીમાં સૌથી નાનું રાજ્ય સિક્કિમ છે વિસ્તારમાં કયું તમારે કહેવાનું છે સિક્કિમ છે એનું કેપિટલ ગેંગટોક છે પ્રેમસિંગ તમાંગ એ તેના સીએમ છે અને લક્ષ્મણ આચાર્ય એના ગવર્નર છે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે જો આજના આ વિડીયોની અને અગાઉના બધા વિડીયોની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી તમે જઈને એને જોઈન કરી શકો છો તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ભારતીય નૌકાદળે બાર સ્વાયત્ત શસ્ત્રોવાળી બોટ સોમ્સ માટે મંજૂરી આપી છે એનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો જવાબ આવશે સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ ભારતીય નૌકાદળે તાજેતરમાં બાર સ્વાયત્ત શસ્ત્રોવાળી બોટ સોમ્સ માટે મંજૂરી આપી છે જેને પુણે સ્થિત સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ દ્વારા વિકસાવવામાં આવી છે આ સ્વોમ્સ વ્યૂહાત્મક રીતે નૌકાદળની રણનીતિ માટે રચાયેલ છે જેમાં પ્રતિસ્પર્ધીના નૌકાદળના સંરક્ષણને દબાવ માટે અસંખ્ય નાની માનવરહિત બોટની સંકલિત જમાવટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોને સેન્સરથી સજ્જ છે જે દૂરસ્થ અથવા સ્વાયત્ત કામગીરી માટે સક્ષમ છે સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ ખાસ કરીને સ્પ્રિન્ટ ફ્રેમવર્ક હેઠળ આઇડેક્સ એટલે કે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ ડિસ્ક સેવન પ્રોગ્રામના વિજેતા તરીકે આવ્યું હતું ભારતીય નૌકાદળ અને સંસ્થા વચ્ચેના કરાર સ્પ્રિન્ટ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલ પચાસમો કરાર છે આ યાદ રાખજો ભારતીય નૌકાદળના જે ચીફ છે આર હરિકુમાર વાઇસ ચીફ છે સંજય જસદી સિંહ અને ચોથી ડિસેમ્બર નૌસેના દિવસ છે અને હૈ વરુણદેવ અમારી પર કૃપા રાખજો સમનો વરુણા એ તેની શું છે એનો મુદ્રાલેખ છે ત્યારબાદનો કેશિયન ચીનના હાંગઝાઉ ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં ભારતે અઠ્યાવીસ સુવર્ણ સહિત કુલ કેટલા ચંદ્રકો મેળવ્યા છે અથવા જીત્યા છે તો ટોટલ એકસોને સાત ગોલ્ડ ટોટલ એકસો સાત મેડલ જેમાં અઠ્યાવીસ ગોલ્ડ આડત્રીસ સિલ્વર અને એકતાલીસ બ્રોન્ઝ બરાબર આ યાદ રાખજો તો ચીનના હાંગઝાઉ ખાતે તમને ખબર છે ચીનના હાંગઝાઉ ખાતે ત્રેવીસમી સપ્ટેમ્બરથી લઈને આઠમી ઓક્ટોબર સુધી યોજાયેલ હતી ઓગણીસમા નંબરની એશિયન ગેમ્સ ભારતે અઠ્યાવીસ સુવર્ણ આડત્રીસ રજક અને એકતાલીસ કાંસ્ય સહિત એકસો સાત ચંદ્રકો જીત્યા છે અને ચોથા નંબર પર આવ્યું છે આ પ્રથમ વખત છે ભારતે સો મેડલનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યો છે ઓલમ્પિક્સ કોમનવેલ્થ અને એશિયન આ ત્રણમાંથી કોઈપણ ગેમની અંદર ભારતે સોથી વધુ મેડલ જીત્યા હોય એવો બીજો પ્રસંગ નવી દિલ્હીમાં બે હજાર દસમાં કોમનવેલ્થની અંદર એકસો એક મેડલ જીત્યા હતા તાજેતરનો ચંદ્રક પુરુષોની કબડ્ડી ટીમે જીત્યો જો કયા કયા મેડલ છે ઈરાન સામે તેત્રીસ ઓગણત્રીસથી ગોલ્ડ મેડલ જીત્યો અફઘાનિસ્તાને ફાઇનલની મેચમાં વરસાદને કારણે રદ થઈ અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ગોલ્ડ જીત્યો મહિલાઓમાં પણ ગોલ્ડ લાવ્યા શ્રીલંકાને હરાવીને ભારતીય પુરુષ અને મહિલા ચેસ ટીમે સિલ્વર મેડલ મેળવ્યો કુસ્તુમાં દીપક મુનિયાએ પુરુષોની છ્યાસી કિલોગ્રામ ફી સ્ટાઇલમાં સિલ્વર જીત્યો મહિલા હોકી ટીમે જાપાનને બે એકથી હરાવીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો બેડમિન્ટનમાં પુરુષ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડીએ ગોલ્ડ જીત્યો એશિયન ગેમ્સ બાદ બેડમિન્ટનમાં બીજો ગોલ્ડ છે ભાઈ બરાબર છે એશિયન ગેમ્સમાં ભારતનો બીજો ગોલ્ડ છે એશિયન ગેમ બાદ ને એશિયન ગેમ્સમાં દક્ષિણ કોરિયાના ચોઈ સોલંગ અને કિમ વોન હોનને સીધી સેટમાં એકવીસ અઢાર એકવીસ સોળથી હરાવ્યા મહિલા કબડ્ડીને પુરુષ વ્યક્તિગત તીરંદાજી ઇવેન્ટ્સમાં પણ આપણે ગોલ્ડ જીત્યા છે પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજી ફાઇનલમાં ઓજસ દેવતાલે ગોલ્ડ અભિષેક વર્માએ સિલ્વર દેવતાલે એકસો ઓગણપચાસના અંતિમ સ્કોર સાથે માત્ર બે પોઈન્ટથી જીત હાંસલ કરી અને ભારતનું એશિયન ગેમ્સમાં તીરંદાજી અભિયાન સમાપ્ત થયું મહિલાઓની વ્યક્તિગત તીરંદાજી કમ્પાઉન્ડ મેચોમાં ગોલ્ડ અને કાશ્ય એટલે કે બ્રોન્જ બંને મેળવ્યા છે જ્યોતિ સુરખા વેન્ડમે ફાઇનલમાં શાનદાર એકસો ઓગણપચાસ રન બનાવી સુવર્ણ ચીત્યો આટલા પોઈન્ટ સાથે સાઉથ કોરિયાની ચેન શો ફોન સામે ચેવોન શો સામે ફાઇનલ રમ્યા હતા તમામ રાઉન્ડમાંથી પસાર થઈને ચાલુ ગેમ્સમાં પોતાની ત્રીજી જીત મેળવી અને ઐતિહાસિક ગોલ્ડ મેડલ મેળવ્યો અદિતિ ગોપીચંદ્ર સ્વામીએ અનુકરણીય પ્રદર્શન કરીને કાશ્ય મેડલ મેળવ્યો છે અને વર્તમાન વિશ્વ ચેમ્પિયન અદિતિએ ઇન્ડોનેશિયાની રતિ ઝીલ જાટી ફદુળીને એકસોને છેતાલીસ એકસો ચાલીસથી હાર આપી છે જો નંબર વન પર ચીન છે બરાબર છે ટોટલ ત્રણસો બ્યાસી મેડલ બસો ગોલ્ડ લાવ્યા એકસો અગિયાર સિલ્વર અને એકોતેર બ્રોન્જ જાપાનની વાત કરીએ સેકન્ડ નંબર પર એકસો છ્યાસી મેડલ એકાવન ગોલ્ડ છાસઠ બ્રોન્જ અને ઓગણસિત્તેર સોરી છાસઠ સિલ્વર ઓગણસિત્તેર બ્રોન્જ કોરિયાએ મેડલ ટોટલ એકસો નેવું જીત્યા છે પણ ગોલ્ડ ઓછા છે બેતાલીસ જ ગોલ્ડ છે ઓગણસાઠ સિલ્વર અને નેવ્યાસી બ્રોન્જ છે તમારા માટે પ્રશ્ન કે આ ઓગણીસમા નંબરની એશિયન ગેમ્સ છે એકચ્યુલી આયોજન એનું એની શરૂઆત સૌપ્રથમ પ્રથમ ઓગણીસો એકાવન નવી દિલ્હીમાં થઈ હતી આ વખતનો આનો માસ્કોટ શું છે કમેન્ટમાં લખો ઓગણપચાસમી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાત ઓક્ટોબરના રોજ દહેરાદૂનમાં આયોજિત ઓગણપચાસમી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસને સંબોધિત કર્યું એમણે કહ્યું દેશમાંથી આતંકવાદને જડમૂળથી ઉખાડી કાઢવાનો સમય આવી ગયો છે આતંકવાદનો સામનો કરવા માટે એમણે ઝીરો ટોલરન્સ અને ઝીરો ટોલરન્સ એક્શન તરફ કામ કરવું પડશે એવું જણાવ્યું છે આ પ્રસંગે એમણે કહ્યું ભારતની પ્રગતિ માટે દેશનો કાયદો વ્યવસ્થા આંતરિક સુરક્ષા અને સરહદની સુરક્ષા મજબૂત કરવી પડશે શ્રી શાહે કહ્યું છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર ડાબેરી ઉગ્રવાદી પ્રદેશ ઉત્તર પૂર્વમાં કાયદો વ્યવસ્થા સુધારામાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે અગાઉ ગૃહમંત્રીએ ટિહરી જિલ્લાના નરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય પ્રાદેશિક પરિષદની ચોવીસમી બેઠકની અધ્યક્ષતા કરી હતી ઓકે અહીંયા દહેરાદૂનની વાત કરી છે દહેરાદૂન એટલે ઉત્તરાખંડનું કેપિટલ છે પુષ્કર ધામી એના સીએમ છે તમારે કહેવાનું ગવર્નર કોણ છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ તમને રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો એક લાઇક તો કરો તમારા મિત્રો જોડે શેર તો કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની પ્રગતિ પર વર્ક પેપર બહાર પાડવામાં આવ્યું છે તો જવાબ આવશે વર્લ્ડ બેન્ક કોના દ્વારા વર્લ્ડ બેન્ક દ્વારા તો વર્લ્ડ બેન્કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની પ્રગતિ પર વર્ક પેપર બહાર પાડ્યું આ પેપર પ્રોગ્રામના પ્રથમ તબક્કાના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત પાડે છે આ પેપર વર્લ્ડ બેંક અને યલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીના ફેકલ્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે તે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે નેશનલ સેમ્પલ સર્વે નેશનલ એન્યુઅલ રૂરલ સેનિટેશન સર્વે અને સ્વચ્છ ભારત ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ એમણે પોતાની ઇન્ફોર્મેશન સિસ્ટમમાંથી ટોયલેટ એક્સેસ અને વપરાશ પરના વિવિધ ડેટા પોઈન્ટનું સમાધાન કરે છે તારણો શું છે જ્યારે કાર્યક્રમ શરૂ થયો ને ત્યારે ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં શૌચાલયની પહોંચમાં નોંધપાત્ર વધારો થયો હતો બે હજાર બારમાં આડત્રીસ ટકાથી વધીને બે હજાર ઓગણીસ વીસમાં નેવું ટકા સૌથી ગરીબ ડિવસ ટકા ગ્રામીણ વસ્તીમાં શૌચાલયનો ઉપયોગનો મોટો વધારો જોવા મળ્યો છે બે હજાર પંદર સોળ અને બે હજાર ઓગણીસ વીસની ઓગણીસથી એકવીસની વચ્ચે શૌચાલયનો ઉપયોગ સાત ટકાથી વધીને તેતાલીસ ટકા થયો છે પ્રથમ તબક્કો બે હજાર પંદર ઓગણીસમાં મોટા સુધારા દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો ત્યારબાદ છેલ્લા બે વર્ષમાં અમુકમાં સ્થિરતા છે અમુકમાં ઘટાડો છે ઘટાડો ક્યાં થયો છે તો યુપી ગુજરાત છત્તીસગઢ તેલંગણા કર્ણાટક હિમાચલ બે હજાર અઢારથી શૌચાલયના નિયમિત ઉપયોગમાં ઘટાડો સ્ટેડી પરફોર્મન્સ ક્યાં છે ઓડિશા પંજાબ કેરળ બિહાર ઉત્તરાખંડ હરિયાણા આસામ એમાં સતત શૌચાલયનો ઉપયોગ કરે છે લોકો સ્થિર પ્રદર્શન રાષ્ટ્રીય સ્તરે બે હજાર પંદર સોળ અને બે હજાર ઓગણીસ એકવીસ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં કોઈપણ શૌચાલયનો નિયમિત ઉપયોગ એટલે કે સુધારેલ અથવા તો સુધારેલ સરેરાશ છેતાળીસ ટકાથી વધીને પંચોતેર ટકા થયો છે જૂથવાર આપણે ડેટા કહીએ તો અન્ય પછાત જાતિ વર્ગો સામાન્ય વર્ગો એના માટે નવ અને પાંચ ટકાના ઘટાડાની સરખામણીમાં શેડ્યુલ કાસ્ટ માટે શૌચાલયના નિયમિત ઉપયોગમાં વીસ ટકા પોઈન્ટ એટલે વીસ પોઈન્ટનો ઘટાડો થયો છે એસટી માટે ચોવીસ પોઈન્ટનો ઘટાડો થયો છે વર્લ્ડ બેંકની વાત કરીએ ઓગણીસો ચુમ્માલીસમાં સ્થાપના હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી તમારે એના અધ્યક્ષનું નામ વન્યજીવ અભયારણ્ય આંધ્રપ્રદેશ વન વિભાગે કોલેરુ વન્યજીવ અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા જમીનના ઉપયોગ અને અન્ય પ્રવૃત્તિઓની સૂચિ તૈયાર કરવા માટે તૈયાર છે કોલેરુ વન્યજીવ અભયારણ્ય ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના પશ્ચિમ ગોદાવરી ક્રિષ્ના જિલ્લામાં સ્થિત એક નોંધપાત્ર વેટલેન્ડ અભયારણ્ય છે ઓગણીસો નવ્વાણુંમાં માં સ્થાપના ઓગણીસો બોતેરના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી અભયારણ્ય કોલેરુ સરોવરની આંધ્રભૂમિનું રક્ષણ કરે છે બે હજાર બેમાં માં રામસર સાઇટ બની હતી ગુજરાતમાં ચાર રામસર સાઇટ છે બરાબર છે તમને આવડે છે સૌ પ્રથમ નળ સરોવર ત્યારબાદ વઢવાણા થોળ અને ખીજડીયા તે નિર્ણાયક વેટલેન્ડ ઇકોસિસ્ટમ છે સ્થાનાંતર કરનારા પક્ષીઓ માટે સ્ટોપ ઓવર પોઈન્ટ તરીકે સેવા આપે છે અભયારણ્યની વનસ્પતિમાં વિવિધ જળચર છોડ ડૂબી ગયેલા મેક્રોફાઇટ્સ વેટલેન્ડ વનસ્પતિનો સમાવેશ થાય છે કે જે વિવિધ પક્ષીઓની પ્રજાતિ માટે આવશ્યક ખોરાક અને આશ્રય પૂરો પાડે છે અને સામાન્ય રીતે જોવા મળતા જે પક્ષીઓ છે લિટલ એગ્રેટ કેટલ એગ્રેટ પાઇડ ફિંગફિશર સ્મોલ બ્લુ કિંગફિશર બ્લેક કેપ કિંગફિશર પોન્ડ હેરોન ગ્રે હેરોન નાઇટ હેરોન તમને ખબર છે આપણે ગઈકાલે જ ભણ્યા હતા કે આંધ્રપ્રદેશની અંદર લેન્ડસ્કેપિંગ સુવિધા એક જગ્યાએ શરૂ કરવામાં આવશે કઈ સાઈડ પર પ્રવાસીઓ માટે એટલે કે લેન્ડસ્કેપિંગ પ્રવાસીઓ સુવિધા માટે સાત ત્રણ કરોડ ફાળવવામાં આવ્યા છે આંધ્રપ્રદેશનું કેપિટલ ત્રણ છે અમરાવતી વૈધાનિક છે વિશાખાપટ્ટનમ એડમિનિસ્ટ્રેટિવ અને કુરનુલમાં હાઈકોર્ટ આવેલી છે જગન મોહન રેડ્ડી એના સીએમ છે ઓકે ગવર્નરનું નામ શું છે નીચે નીચેમાંથી કોની જાત છે તો કપાસની ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડા બેટા ક્યાં આવેલું છે નીલગીરી ટેકરીઓ જાત છે કેળાની કયા વિષુવૃત્તિ પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે તો એમેઝોન તટપ્રદેશ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયા મઠના બૌદ્ધ સાધુએ તેના પહોંચ્યા પછી પત્રો લખ્યા હતા તો પત્રો ક્યાં લખ્યા હતા મંદિર એના બૌદ્ધ સાધુએ ગિરાસદારી પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ઓગણીસો એકાવન તાંજાવુર તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો નટરાજ નીચેના પૈકી કયું જૈન લખાણ નથી માગા અમર પદ કાળમાં કોની સાથે સંબંધિત હતું હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ તાજેતરમાં સમાચારમાં રહે તરણેતરનો મેળો કઈ તિથિએ ભરાય છે ભાદરવા સુદ ચોથમ પાંચમ અને છઠ બે હજાર ત્રેવીસનો નો શાંતિનો નોબલ પુરસ્કાર કોને આપવામાં આવશે તો નરગેશ મોહમ્મદી ઈરાનના છે હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો રૂપાલની પલ્લી છે ત્યાં મેળો ક્યારે ભરાય છે આશો સુદ નોમ શું આવશે આશો સુદ નોમ સાદી ભાષામાં નવરાત્રિ હોય એનો નવમો દિવસ છેલ્લો દિવસ ત્યારબાદ ભારતની પ્રથમ થ્રીડી હોસ્પિટલ થ્રીડી પોસ્ટ ઓફિસ બેંગલુરુમાં બનાવવામાં આવી ત્રીજો પ્રશ્ન હોસ્પિટલની પોસ્ટ ઓફિસ કે વિસ્તારમાં સૌથી નાનામાં નાનું રાજ્ય કયું છે ગોવા ચોથો પ્રશ્ન જે એશિયન ગેમ્સ યોજાઈ ગયા એનો માસ્કોટ ત્રણ રોબોટ્સ છે એક તો છે ચેંગ ચેંગ બીજું છે કોંગકોંગ અને ત્રીજું છે લિયાન લિયાન પાંચમો પ્રશ્ન છે ઉત્તરાખંડ છે એના ગવર્નરનું નામ શું છે ગુરમીત સિંગ છઠ્ઠો પ્રશ્ન છે વર્લ્ડ બેંકના અધ્યક્ષનું નામ અજય બંગા ભારતીય મૂળના છે અને સાતમો પ્રશ્ન કે તાજેતરમાં આંધ્રપ્રદેશમાં આવેલ બોજના કોંડા શું છે બોજના કોંડા એટલે કે બુદ્ધના કોન્ડા આજે લેન્ડસ્કેપિંગ પ્રવાસી સુવિધા માટે સાત ત્રણ કરોડ ખર્ચવામાં આવશે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોની અધ્યક્ષતામાં ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મિટિંગનો શુભારંભ થયો છે સેકન્ડ તાજેતરમાં કયા દેશે બ્યુર વેસ્ટનિક નામની ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબોની સાથે આશા રાખું બધાને બનવાની મજા આવી હશે મજા આવીએ તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત